રાષ્ટ્રદીપાર મથક કોન્સ્ટેન પલ જીતી લીધો જેથી યુરોપના દેશોની પ્રજાને ભારતની ચીજવસ્તુઓ જેવી કે મરી મસાલા તેજાના વગેરે મળતી બંધ થઈ ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં પોર્ટુગીઝ પ્રવાસી વાસ્કોદ ગામાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો સમગ્ર યુરોપ માટે આ એક ક્રાંતિકારી બનાવ હતો દોસ્તો ત્યારબાદ પોર્ટુગીઝો ડચ ફ્રેન્ચો અને અંગ્રેજો વેપારી પ્રજા તરીકે આવ્યા અને તક મળતા ભારતના રાજકારણમાં પણ હસ્તક્ષેપ કરી સત્તા પ્રાપ્તિ માટે સંઘર્ષ ખેલવા માંડ્યા કાળક્રમે કરીને સત્તા સંઘર્ષમાં અંગ્રેજો સર્વોપરી બન્યા પોર્ટુગીઝો પાસે ફક્ત દીવ દમણ અને ગોવા જ રહ્યા ડચ પ્રજા પાસે પોન્ડિચેરી માહે ચંદ્રનગર કરઈકાલ વગેરે રહ્યા અને ફ્રેન્ચોએ સદાય માટે વિદાય લીધી ઈસ્ટ ઇન્ડિયા કંપની વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ભારતમાં આવનાર પોર્ટુગીઝોની વેપારની ઈજારાશાહી ડચ લોકોએ ભારતના પશ્ચિમ કિનારે કોઠીઓ સ્થાપીને તોડી નાખી ઈસવીસન સોળસો બારમાં સર ટોમ્સરોના પ્રયાસોથી અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શહેનશાહ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાનો પરવાનો મળ્યો આથી ડચ અને અંગ્રેજો વચ્ચેની મિત્રતા શત્રુતામાં પરિણમી અને સત્તા લાંબો ચાલ્યો અંગ્રેજોએ એકસો પચાસ વર્ષ સુધી વેપારી કંપની તરીકે કામ કર્યું અને પછીના સો વર્ષ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શાસન કર્યું ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનની ભારત પર અસર વિદ્યાર્થીઓ ઈસવીસન પંદરસો સત્તાવનમાં પગ કરી અઢારસો સત્તાવન સુધીમાં ભારત પર આધિપત્ય જમાવી દેનાર શાસનની ભારત પરની સામાજિક અને આર્થિક અસરો વિશે જાણીએ આર્થિક અસરો દોસ્તો બ્રિટિશ શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો નીચે મુજબ છે. અંગ્રેજોએ બંગાળા બિહાર ઓરિસ્સામાં બક્સરના યુદ્ધથી વિજય મેળવી મહેસૂલી સત્તા મેળવી કંપનીના નોકરોએ ખેડૂતો પાસેથી બળજબરીપૂર્વક પૂર્વક મહેસૂલ ઉઘરાવ્યું તેનાથી ખેડૂતો પાયમાલ થયા ખેતીની પાયમાલીએ બંગાળાના વેપાર વાણિજ્ય ધંધા પડી ભાગ્યા કંપનીના નોકરોએ સત્તાનો દુરુપયોગ કરી ખાનગી વેપાર શરૂ કર્યો પ્રજાનું શોષણ કર્યું તેઓ માલ ઊંચી કિંમતે લોકોને ખરીદવાની ફરજ પાડતા કંપનીના ગેરવહીવટના લીધે બંગાળાનો કાપડ ઉદ્યોગ ભાંગી પડ્યો અંગ્રેજોની શોષણ અને ભેદભાવભરી વેપાર તથા જકાત નીતિને લીધે ભારતીય ગૃહ ઉદ્યોગનો નાશ થયો પરિણામી કારીગરો બેકાર બન્યા ભારતનો વેપાર વિદેશીઓના હાથમાં કારણે ખેડૂત પરાવલંબી બન્યા અંગ્રેજ અધિકારીઓ ગ્રામ્ય જીવનમાં હસ્તક્ષેપ કર્યો ગામડાની પંચાયતી સત્તાનો અંત આવ્યો સ્વાવલંબી ગામડું ગરીબ અને પરાધીન બન્યું સામાજિક અસરો મિત્રો બ્રિટિશરો ની વહીવટી નીતિ ને લીધે ભારતમાં જમીનદાર મહાજન શિક્ષિત વર્ગ મધ્યમ વર્ગ તેમજ સરકારી કર્મચારી વર્ગ જેવા વિવિધ જાગૃત વર્ગો અસ્તિત્વમાં આવ્યા ભારતના આ નવા વર્ગના ઉદય સાથે શિક્ષણ સામાજિક સુધારણા અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેક પરિવર્તનો થયા બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વતંત્રની ભાવના વિકસી વિચારોના આદાન પ્રદાન માટે વર્તમાન પત્રો મહત્વના બન્યા ભારતીય સમાજમાં આ સમયે સામાજિક કુરિવાજો અને કોરુઢિયો ઘર કરી ગઈ હતી જેમાં સતી પ્રથા દહેજ પ્રથા, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરે મુખ્ય હતા આ સામે રાજા રામ મોહન રાય તથા લોર્ડ વિલિયમ બેન્ટી કે સતી પ્રથા પર પ્રતિબંધ મુકાવ્યો સ્ત્રી કે પુરુષ પુનઃ લગ્ન કરે તો તેને સમાજ તરફથી હેરાનગતિ થાય નહીં રક્ષણ આપતો કાયદો પણ પસાર કરવામાં આવ્યો

એટલે કે અમૃતલાલ ઠક્કરે કર્યું આ સમયે સામાજિક ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી સામાજિક સુધારણા અને ધર્મ સુધારણાના આંદોલન સ્વરૂપે બ્રહ્મો સમાજ પ્રાર્થના સમાજ આર્ય સમાજ રામકૃષ્ણ મિશન થિયોસોફિકલ સોસાયટી વગેરે સંસ્થાઓનો પ્રારંભ થયો આમ કંપની શાસનની સમાજ પર નોંધપાત્ર અસરો પડી મિત્રો ભારતમાં રાષ્ટ્રવાદના વિકાસ માટેના કારણો નીચે મુજબ હતા રાજકીય એકતા અને વહીવટી સમાનતા જેનાથી પ્રજામાં ભાવાત્મક એકતા જાગી રાષ્ટ્રવાદ પ્રસાર પામ્યો આર્થિક શોષણથી ખેડૂત જમીનદાર મજૂરોમાં સંઘ ભાવના જાગી ઓગણીસમી સદીમાં નવા ઉદ્યોગો અને મધ્યમ વર્ગે આર્થિક પરિવર્તનથી રાષ્ટ્રીય એકતા લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો 19મી સદીના ઉત્તરાર્ધમાં ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોએ રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક એકતા જાગૃત કરી પાશ્ચાત્ય શિક્ષણથી લોકોને લોકશાહી સ્વતંત્રતા સમાનતા રાષ્ટ્રવાદ વગેરે પ્રેરણા મળી આ સમયે ભારતમાં પ્રાદેશિક ભાષામાં લખાયેલ વિવિધ સાહિત્યે રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં મહત્વનો ફાળો આપ્યો વર્તમાન પત્રોના વિકાસે પ્રજાને વાણી અને વ્યક્તિ સ્વાતંત્ર આપ્યું ભારતના ભવ્ય અને ગૌરવશીલ વારસાનો પરિચય થતા ભારતમાં રાષ્ટ્ર ગૌરવ અને ભાવના જાગૃત થઈ ઓગણીસમી સદીમાં થયેલા સામાજિક અને ધાર્મિક સુધારાની ચળવળોએ ભારતીય સમાજમાં રાષ્ટ્રીય ભાવના અને જાગૃતિ ફેલાવવામાં ફાળો આપ્યો મિત્રો મૈસૂરની તાકાત કચડી નાખી હૈદરાબાદ અને અવધના મુસ્લિમ રાજ્યો પર રક્ષણના બહાને બ્રિટિશ અંકુશ સ્થાપી દીધો વેલેસ્લીએ તાંજોર સુરત અને કર્ણાટકના રાજ્યોનો વહીવટ હાથમાં લીધો અને મરાઠી સત્તાના કેન્દ્રો જેવા કે પુના, ઇન્દોર ગ્વાલિયર, નાગપુર વગેરેને મચમચાવી મૂક્યા. પેશવા અંગ્રેજોની સહાય પર આધાર રાખતો થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું. સિંધિયા પાસેથી દિલ્હીનો કબજો મેળવી લીધો. 1805 સુધીમાં ટીપુ સુલતાનને ખતમ કરી નાખ્યો. ત્યારબાદ લોર્ડ હેસ્ટિંગ્સે

દેવા પેટે નાબુદ કરી તેને દતક પુત્રનો અધિકાર ના મંજુર કરી હિંદના દેશી રાજ્યોને ખાલસા કરી બ્રિટિશ સામ્રાજ્યમાં જોડી અઢારસો સત્તાવન નો સંગ્રામ અને રાષ્ટ્રીય જાગૃતિ મિત્રો સને અઢારસો સત્તાવન નો સંગ્રામ એ હિંદના ઇતિહાસમાં સામ્રાજ્યવાદ વિસ્તારી પૂર્ણ કર્યું તે સિપાહીઓના વિપ્લવથી સવિશેષ હતો આ વિપ્લવે આગળ જતા સ્વાતંત્ર્ય સંગ્રામનું સ્વરૂપ ધારણ કર્યું પણ બ્રિટિશ સરકારે અત્યાચારો કચડી નાખવાનો પ્રયત્ન કર્યો જેમ જેમ અસંતોષ વધતો ગયો તેમ તેમ હિંદમાંથી બ્રિટિશ શાસનની નાબૂદી માટે હિંદની પ્રજા કટિબદ્ધ બનતી ગઈ બ્રિટિશ સામ્રાજ્યવાદ અને રાજકીય એકતા વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોએ ભારતભરમાં એકસરખી વહીવટી પદ્ધતિ ન્યાય વ્યવસ્થા લશ્કરી તંત્ર અને અંગ્રેજી ભાષાનો ઉપયોગ કર્યો આ પરિબળો રાજકીય એકતા સ્થાપવામાં કારણભૂત બન્યા આ રાજકીય એકતાએ રાષ્ટ્રવાદનો પ્રચાર કર્યો વળી ખરાબ શાસકો જેમ કે વાઇસરોય લિટનના અન્યાયી કાયદાઓ અને પગલાથી શિક્ષિત વર્ગ જાગૃત થયો ઉદાર શાસને હિન્દમાં રાષ્ટ્રવાદને પ્રેરક બળ પૂરું પાડ્યું તેમના સમયમાં ઇલબર્ટ બિલના વિરોધમાં યુરોપીયનોએ આંદોલન કર્યું જેથી ભારતની રાષ્ટ્રીય વિચારધારા અને એકતાને તાકાત મળી